બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. રાજકોટ વિશે વાત કરીએ. રાજકોટમાં જયંત પંડ્યાના ઘરની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રાહ્મણો દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે વિરોધ. જયંત પંડ્યાના ઘરની પાસે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા અધૂરી સત્યનારાયણની કથા પૂરી કરાઈ. પારડી ગામે જયંત પંડ્યાએ બંધ કરાવી હતી કથા, તેને લઈને ભારોભાર આક્રોશ હાલ તો પૂરા ગુજરાતમાંથી સામે આવી રહ્યો છે. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે. લાઈસી ધામની પાસે જઈશું. ગૌરવ, હાલ તો પૂરા ગુજરાતમાં સત્યનારાયણની કથાને લઈને જે નિવેદન અને જે વલણ જયંત પંડ્યા દ્વારા દાખવવામાં આવ્યો છે, તેને લઈને આક્રોશ સામે આવી રહ્યો છે. હાલ જયંત પંડ્યાના ઘરની બહાર પણ કેટલાક લોકો એકઠા થયા છે. કેવા દ્રશ્યો ત્યાંથી અને આખરે શું કઈ આક્રોશ, આટલો ગુસ્સો કેમ છે તેમનામાં? ફરીથી અમારા સંવાદદાતા પાસે જઈશું. ટેકનિકલ ગ્લિચના કારણે તેમની સાથે સંપર્ક નથી સધાઈ શક્યો. આપને જણાવી દઈએ, જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને વિવાદ ધીમે ધીમે વકરી રહ્યો છે. હાલ તો વિરોધ કરી રહ્યા છે કર્મકાંડીના તમામ બ્રાહ્મણો. ફરીથી સંવાદદાતા ગૌરવ પાસે જઈશું. ગૌરવ, જયંત પંડ્યાનું જે પ્રકારનું વલણ સત્યનારાયણની કથાને લઈને રહ્યું છે, પૂરા ગુજરાતમાંથી આક્રોશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમને શું કહેવું છે, કેમ તેઓ આક્રોશ કરી રહ્યા છે? ચોક્કસ જ નિધિ, વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા બે દિવસ પહેલાં જે રીતના પારડી ખાતે પીજીવીસીએલની કચેરીની અંદર સત્યનારાયણની કથા જે રીતના અટકાવી હતી ને તેને લઈને હવે કર્મકાંડી બ્રાહ્મણો છે કે તેમના દ્વારા સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સત્યનારાયણની કથા છે તે કથા અહીં જે જયંત પંડ્યાના ઘરથી 50 મીટર દૂર કનૈયા ચોક ખાતે કરવામાં આવી રહી છે ને સતત કર્મકાંડી બ્રાહ્મણો છે કે તેઓ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. જે રીતના સત્યનારાયણની કથા છે તે એક આસ્થાનું કેન્દ્ર છે. આપણી સાથે કર્મકાંડી બ્રાહ્મણો છે, તેમની સાથે વાત કરી. શું વિરોધ આજે? વિરોધ ભગવાન સત્યનારાયણની કથા જે બંધ રખાવી હતી તેના અનુલક્ષીને આજે એના નિવાસ સ્થાને કથા પૂર્ણ કરવા આવેલ છે. કઈ રીતના, શું માંગ છે બ્રહ્મ સમાજની અને કઈ રીતના આની સામે પગલાં લેવા જોઈએ? માંગ તો એ છે, વિજ્ઞાન જાથા ટ્રસ્ટ જ બંધ કરવું જોઈએ સરકારે, જેનાથી આની દુકાન બંધ થઈ જાય. આ વારે ઘડીએ દેવી દેવતાઓનું અપમાન કરે છે. સારા કાર્ય ધર્મના થતા હોય ત્યાં એ હાડકા નાખે છે હવનમાં, જે દાનવો કરતા. શું માંગ સાથે આપ વિરોધ કરી રહ્યા? સાહેબ, માંગ તો ઘણી છે, કારણ કે શ્રદ્ધામાં અને અંધશ્રદ્ધામાં ઘણો ફેર છે. પહેલાં તો આ જે વિજ્ઞાન જાથાની સંસ્થા છે એ જ બંધ થવી જોઈએ. સરકારે આના માટે વહેલામાં વહેલી તકે પગલાં લેવા જોઈએ. આ સામાન્ય ઘટના નથી. અમે હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મને માનનારા વ્યક્તિઓ છે ને એના માટે રહી છે. શું અમે પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં નથી રહેતા. આ ઘટના જો અત્યારે કર્મકાંડી ભૂદેવ સંગઠન દ્વારા કહેવાય, 15 તારીખ સુધીમાં જો આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો 15 તારીખ પછી જે પગલાં લેવાશે ને એ બહુ અઘરા હશે અને આની તમામ જવાબદારી સરકારની રહેશે. મારી સાથે કર્મકાંડી અન્ય બ્રાહ્મણો છે, તેમની સાથે પણ અદા જે કથા કરી છે, કઈ રીતના મંત્રોચ્ચાર કરી હશે, કથા કરી છે, શું માંગ છે? માંગ ખાલી એટલી જ છે કે આવા કોઈ પણ વિધર્મીઓ હોય, આવા અસુરો કોઈ પણ હોય, બરાબર છે, તો એ બધાને ભગવાન સદબુદ્ધિ આપે ને આવા ધર્મના કાર્યમાં વિક્ષેપ કરવાનું બંધ કરે અને એના બંધારણમાં કોઈ એવો કાયદો જયંત પંડ્યાના ઘર સુધી અમને જવાની પરમિશન પરવાનગી મળી નથી, એટલે અમે એના રોડના ખૂણે બેસીને પણ ભગવાન સત્યનારાયણનું વ્રત પૂરું કરી રહ્યા છીએ. 15 દિવસનું અલ્ટિમેટમ છે તે સરકારને આપવામાં આવ્યું છે અને જે રીતના જયંત પંડ્યાની જે વિજ્ઞાન જાથા નામની જે સંસ્થા છે આ તાત્કાલિક અસરથી સરકાર બંધ કરે તેવી કર્મકાંડી બ્રાહ્મણો છે તેવો માંગ છે તે કરી રહ્યા છે. આજે જયંત પંડ્યાના ઘર પાસે સત્યનારાયણની જે અધૂરી કથા હતી તે પૂર્ણ કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કથા છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જી નિધિ, બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો સત્યનારાયણની કથા જયંત પંડ્યા